अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। धर्म नी अंदर एवं केवावा आदेश है ना, आपने स्वीकार किए पड़े कि आज जे कई करूँ छू साहब के खराब एक मुझे करूँ छू ने एक फल मने मरवा छू एक मानिए छे अने मनावड़ा आदेश है। इतने तमने केवामा आवे तब करो, जब करो, पूजा पाठ करो, आरती करो, शुभ लाभ करो, बधु तमने कह छे के कि जेनाथी तमने पुण्य मळशे अने पुण्य उपर तमने सारो मळशे। तो शू राह करो तो के पाप ना करो, अने पाप करी होय तो एनु प्रायश्चित करो, जेथी फल भोगवो पड़े नहीं। बराबर छे, आवो धर्ममां समझावामां आवे छे अने लोको बधा माने पण छे अने एने फॉलो करवा प्रयत्न पण करे छे। त्यारे कुदरत शू कहे छे? कुदरत एटले अध्यात्ममां, ने धर्म एटले शुभाशुभमां, बन्नेना डेफिनेशन केवी होय? जुदी। કુદરત નો શબ્દ બોલું તારે આધ્યાત્મ સમજે લેવાનો અને ધર્મ બોલું તારે પાપ પુણ્ય સમજે લેવાનો। હવે કુદરત શું કહે છે કે જન્મથી મોત સુધી આ દુનિયામાં જન્મેલી કોઈ પણ વ્યક્તિ જન્મથી મોત સુધી મન વચન અને કાર્ય દ્વારા જે કઈ પણ કરે છે, સારું અથવા ખરાબ, એના માટે એ આજે 100% જવાબદાર નથી। कारण के आ शरीर तो कर्म बाध्यू नहीं, आ तो भोगवे छे, बाध्यू तो गया अवतार में बीजा शरीर थी भोगवे छे, आ शरीर तो आ शरीर जवाबदार छे बोलता नहीं। समझाय के नहीं? रोबोट रोबोट क्या नाम है? रोबोट। ये रोबोट ने आपके अंदर प्रोग्राम करी ना कि 5 व्यक्तियों ने सैल्यूट करवाने ने छठो आवे लाखो मारो और रोबोट करवाने मारे 5 आवे ने सलाम छठा लाखो लाखो मारे ने बाप लागे रोबोट लागे बोलता नहीं के ना लागे ना पर केम ना लागे तो आ शू छे आई मशीन पेलू मशीन आने लागे पेलू ना लागे आउ विंडो क्यों पास सामान्य दुख थे जाए ना ते आपने दुख थे और रोबोट ना वाला दुख ना लागे એકદમ મશીન જે આપણે મિશ્ર છે નહીં રોબોટ જે લાખો મારે છે તો મશીન નથી ને ના નથી એને કેમ ના દુખ થાય કે આ પ્રશ્નના જવાબ હું નથી આપતો મારું જે દર્શન ખુલ્લું થયું છે સનાતન દર્શન એના આધારે જવાબ આપું છું અને તમારું ખુલ્લું થશે તો તમને જવાબ એ જ આપશે હું નથી આપતો હું તો ખાલી ઇન્સ્ટ્રુમેન્ટ છું વિજ્ઞાન તો એ જ છે સનાતન એ તમને હું કહું છું મારું પોતાનું વિજ્ઞાન કહેતો નથી આ વિજ્ઞાનનો ખાલી અંગો મારું છે પણ વિજ્ઞાનનો હું માલિક નથી ને દુનિયાની કોઈ પણ વ્યક્તિ આ વિજ્ઞાન અનુભવી શકશે। સમજાય છે? એટલે મારું ક્રિએશન નથી આ, મારું ખાલી એક્સપ્રેશન છે। શું છે? ક્રિએશન નથી। ક્યાં આજે કોઈ એમ કહે કે અક્રમ વિજ્ઞાન કોણ નું જાગા ભગવાનનું છે કેવું પડે? આધ્યાત્મ વિજ્ઞાન મારું નથી, આધ્યાત્મ વિજ્ઞાન એટલે સનાતન વિજ્ઞાન, એ મારું પોતાનું નથી। કદાચ શબ્દો આપ્યા હશે ટાઈટલ તરીકે બરાબર છે, પણ મારું પોતાનું આઈ એમ નોટ ક્રિએટર અને આઈ એમ નોટ ઓનર ટુ, હું બનાવનારો નથી અને માલિક પણ નથી। વિજ્ઞાન તો સ્વયંભૂ અને શાશ્વત છે, એનો ખાલી અનુભવ જે મને છે એનો એક્સપ્લેન કરું છું, એટલે આ મારું છે એ પ્રશ્ન આવતો નથી। અને બીજું, આ દુનિયાની કોઈ પણ વ્યક્તિ આ વિજ્ઞાનને અનુભવી શકશે જો વિજ્ઞાન સાંભળી સમજીને ઉપયોગ કરશે તો। સમજાય છે? એટલે આમાં કોઈ મોનોપોલીનો પ્રશ્ન અને આમાં ધર્મ સંપ્રદાય ગુરુ ભગવાન કોણ છે એ સબ્જેક્ટ જ નથી આવતો, એટલે મુસલમાન અનુભવી શકે ને ક્રિશ્ચિયન અનુભવી શકે, જો એને સાયન્સ હોય ઇન્ટરેસ્ટ હોય તો, પછી ના ભગવાન ગુરુ ધર્મ ને ક્રિયા શું છે વિષય જ નથી લાગતો। અને મન વચન કાયા જે કરે છે એની અવસ્થા માત્ર કુદરતી રચના છે, એટલે કુદરતી રચના સાયન્સ છે તો કોઈ લેવા દેવા છે નહીં, આ તો એનો હિસાબ છે ને તે કુદરતી રચના ને કારણ જ છે, આપણે એની સ્વતંત્ર શક્તિ નથી। સમજાય છે?
એટલે હજારો લાખો પ્રશ્ન લોકોએ મને પૂછ્યા, પણ આ વિજ્ઞાનની દ્રષ્ટિએ હોવાથી બધાના જવાબો એક્ઝેક્ટ નીકળે છે. હું કે પ્લાનિંગ કરીને ક્યાંથી નથી આવતો. સાહેબ મને કહે કે નીતિનભાઈ બોલો, હું તો ટીવી જોતો હોઉં છું, પૂછી છો, ટીવી જોઈને આવું છું, હું ક્યાં ચોપડી વાંચીને આવું છું. એક વસ્તુ ધ્યાન રાખવાની કે એક વખત મેં ડોક્ટરની પરીક્ષા પાસ કરી દીધી, 10 વર્ષની પ્રેક્ટિસ કરી નાખી, હવે મારે ઓપરેશન જવા માટે ચોપડી ભરી ના જવું પડે. બોલતા નથી બધા કે ભણી જવું પડે, મારે ઓપરેશન કરવા હું ચલાવ તૈયારી કરી દઉં, એવું ના હોય. એ જયારે ભણવાનું હોય ત્યારે તૈયારી કરવાની હોય. પાસ થયા પછી ના હોય, પછી એને સહજ હોય. કેવું હોય? એ વિઝન કેવું હોય? વિઝન સહજ હોય. શબ્દ જ્ઞાન સહજ ના હોય, ચોપડીનું જ્ઞાન ના હોય, પણ ચોપડીનું જ્ઞાન પછી જયારે પ્રેક્ટિસ અનુભવમાં આવી ગયું, એ પછી કેવું થઈ ગયું? એનું પોતાનું પ્રેક્ટિસ છે, એના માટે સહજ છે. એનું શબ્દોમાં લખી હોય જરૂરી નથી કે હોય. ચોપડી લખી ત્યારે જે તે વ્યક્તિએ એના વિઝન પ્રમાણે લખી હતી, કોમન ફેક્ટરમાં લખી, જેથી બધાને ખબર પડે, ઇટ્સ લાઈક અ કોમન નોલેજ. પણ જ્યારે તમે પ્રેક્ટિકલ કરો ત્યારે એમાં ઘણા કરેક્શન આવે. જ્યારે કરો ત્યારે સમજાય છે કે નહીં? એટલે આ જ્યારે દરેક વસ્તુ પ્રેક્ટિસ કરો તો જ ખબર પડે. આ વિજ્ઞાન પણ જો તમે પ્રેક્ટિસ કરશો ને તો તમને અદભુત અનુભવ થશે. તમે નહીં માનો, આજે વિશ્વની અંદર, ભારત નહીં પણ વિદેશમાં પણ, હજારો લાખો લોકો એવા છે કે જે એક કલાક પણ વિજ્ઞાન ના સાંભળે આખા દિવસમાં, એવો એક દિવસ ના જાય. એ કે હું સાંભળું છું એટલે પાવર આવી જાય છે મને. છેવટે દિવસે જો હવાના પોરમાં જવાનું થાય ને ટાઈમ ના મળ્યો તો રાત્રે કે કલાકમાં સાંભળી કાઢી પછી સુઈ જવું પડશે, એટલે પાવર આવી જાય છે. આ વિજ્ઞાન પોતે પાવરફુલ છે. શું છે? સમજાય છે? કારણ કે આવું વિજ્ઞાન કેટલાય વર્ષોથી 2500-2600 વર્ષથી પબ્લિશ જ થયું નથી. ધર્મ પબ્લિશ થયા છે અનેક પ્રકારના, અનેક સારા એંગલથી, શુભ એંગલથી. સાયન્સ પ્રગટ નથી થયું, અને સાયન્ટિસ્ટો જે પ્રગટ થયા એને સાયન્સ કહેવાનો મોકો ના આપ્યો કુદરતે. એના કર્મના હિસાબથી પોતાને નતું કર્યું એવું પણ નતું, કુદરત નતું કરાવ્યું એવું પણ નતું, પણ બીજ હતું એવું શું આપ્યું? ફળ આપ્યું. હવે મારા બીજને એવું રાયો હોવું કે ભાઈ આ વિજ્ઞાન કેવું ના કેવું, તો પછી આ અક્રમ વિજ્ઞાન ની વાત કરી, એ ના અંગે જૈન ધર્મ ની વાત કરી, તો મારું શું આરોગ્ય હિસાબમાં એવું જ આવે મારે. કારણ કે મેં બીજ નાખ્યું એવું પણ આવે ને, મારી મરજી પ્રમાણે આની મરજી પ્રમાણે આવે. ગયા અવતારમાં બીજ નાખ્યું તો એના જ રહ્યું, તો ગયા અવતાર હું નિશ્ચય પાકો કર્યો હતો. કે જયારે હું આધ્યાત્મ વિજ્ઞાન ની વાત કરું ત્યારે વિજ્ઞાન સિવાય કોઈ વાત કરવી નહીં. જગત સ્વીકારે યા ના પછી આવો દ્રઢ નિશ્ચય કર્યો હશે એનું આ શું મળ્યું? ભરવું. અને જયારે કોન્ફિડન્સ ની વાત થઈ ત્યારે સંખ્યા 2 માંથી 2000 થઈ અને 10 માંથી 1 લાખ થઈ ગઈ. સમજાય છે કે નહીં? કોન્ફિડન્સ કામ કરે છે. સંજોગો તો કુદરત તૈયાર કરવાની છે. આજે અહીંયા કેટલા વ્યક્તિઓ આવ્યા, એક મારા મહેનત નથી આવ્યા, ક્યાં રહી ગયું? એ લોકોને આવવાનું તો તેમ તે કરે છે, પણ અમારો કોન્ફિડન્સ જોઈને ધીમે ધીમે લોકોને ખ્યાલ મળે કે એની વાત તો પાકી છે. ભલે આપણે શરૂઆતમાં વિરોધ કર્યો, ના માન્યું, ટીકા કરી, બધું જ કર્યું, હવે કોણ બે ક્યાં ટીકા બધી રિલેટિવ સત્ય ના જાય. સનાતન સત્ય તો કશું હતું નહીં, બીજા કાળ નામ નથી બોલતા. આ સનાતન સત્ય છે? સંગમાં નથી, સનાતન સત્ય છે? પુત્ર નથી, સનાતન સત્ય છે? પાંચ આંડાની વાત નથી કરતા, સનાતન સત્ય છે? સંસાધન ની વાત નથી કરતા, સનાતન સત્ય છે? સામાયિક પ્રતિકાર ની વાત નથી કરતા, સનાતન સત્ય છે? હું વાત કઈ કરું છું, સનાતન સત્ય છે? મારી ભાવનામાં છે, લઈને આવ્યો છું કે મારો પ્રશંસક તો આ વિજ્ઞાન ને પામે, વિરોધી પણ વિજ્ઞાન ને પામે. કારણ કે વિજ્ઞાન મારું નથી, કુદરત નું છે, પણ પામે મારો ભાવ છે. એ પામે એ મારું શું છે?
આજે ભલે વિરોધ કરે પણ પામે ને મારો ભાવ છે એનું અહી થાય એવો મારો ભાવ નથી. પ્રશંસા કરે તોય પામે અને વિરોધ કરે તોય. ઇતિહાસમાં પહેલા કહેવાતું હતું રામ ભગવાને એક ટીકા કરનાર ધોબી માટે ભગવાનને પૂછ્યું ભગવાન તમે ધોબીના કયા પ્રમાણે કર્યું આટલો વિરોધ કર્યો છે તોય. ત્યારે ભગવાન શું કહેશે મારી પ્રશંસા કરનારા તો પામ્યો પણ મારો વિરોધ કરનારા પામવા જોઈએ કે સેન્ટરમાં તો રામ આવ્યા ને કહેશે પ્રશંસામાં પણ રામ આવ્યા વિરોધમાં પણ રામે ખોટું કર્યું તો બને તો મારું નામનું એવું ભાવ હોવું જોઈએ કે પામવો જોઈએ વિરોધી પણ આવું ભાવ સમજાય છે એમાં મારો ભાવ આ છે કે ભલે મારો વિરોધ કરે એ એની સમજણ છે કાંઈ બદલાશે જ્યારે એને સમજાશે ત્યારે ખબર પડશે કે નહીં આમાં તો વિરોધની વાતોને કોઈ સ્થાન દુનિયાની કોઈ પણ વ્યક્તિ વિરોધ કરશે તેવું છે નહીં સ્વીકારે નહીં એવું બની શકે પણ વિરોધ ક્યારે કરી શકે મને કે જ્યારે કમ્પેરિઝન કરો તો વિજ્ઞાનમાં કુદરતના કાનૂનમાં કમ્પેરિઝન હોય ક્યાં કાનૂન ને પેલો કાનૂન હોય આ છ તત્વોને જ્ઞાન કરતો હોય તમે કઈ રીતે વિરોધ કરશો ભલે એને કહું છું પણ અંતે કોને કહું છું કારણ કે આ બંનેના શરીરને ભેગા કરીને સંજોગ કોણ ઉભો કરે એટલે ઇનડાયરેક્ટલી મેં કુદરતને ચેલેન્જ કર્યો એટલે જ મેં કોઈ પણ સંજોગોને એઝ ઇટ ઇઝ એક્સેપ્ટ કરવા એને સમભાવ કર્યો અને એઝ ઇટ ઇઝ એક્સેપ્ટ ના કરવા એને શું કીધું વિષમભાવ તો ખરું ડકો ડકા ડકો શું કીધું કુદરત જે કરે છે એમાં તમારે કેમ ઘરે કરવાનું કે ચોર કેમ છે સાવકાર કેમ છે ખરાબ માણસ કેમ છે કુદરત કે છે બધા નિયમથી આવ્યા છે તારે ફરિયાદ કરવાની જરૂર નથી તારો હિસાબ હશે એ પ્રમાણે તારો વ્યક્તિ સાથેનો વ્યવહાર થશે દુનિયામાં કેટલા ખરાબ છે એને તારે જોવા જાણવાની કે વિરોધ કરવાની કે પ્રશંસા કરવાની પણ જરૂર નથી સમજાય છે કે પણ માણસને કેવું છે આપણને લાગી ભિયા બોમ્બે ની અંદર પેલા એક કે બે હોસ્પિટલ હતી હવે અત્યારે 200 હોસ્પિટલ કેમ થઈ ગઈ છે પણ તને શું વાંધો છે તારે બીમારી થાય તો એકમાં જવાનું છે 200 પ્રવાહ નથી ત્યાં ચોઈસ ને સમજાય છે અને આ કાળનો પ્રભાવ છે શું છે કાળનો પ્રભાવ છે પહેલા તો માણસોને શારીરિક દુઃખો પણ ઉંમર થયા પછી અને વિશિષ્ટ પ્રકારના સંજોગોમાં આવતા હતા શારીરિક દુઃખો એટલે હોસ્પિટલોની જરૂર વૈદ્યો જ કામ કરતા હતા શું કરતા હતા અને આવા ઓપરેશનો હતા જ નહીં બસ એ પાટા પેટી કે આ આમ કરજો બસ એટલે ધીમે ધીમે બધું નોર્મલ કારણ કે કુદરત પ્રકૃતિનો સ્વભાવ એવો છે કુદરતી સિસ્ટમ મૂકી છે કે સેલ્ફ નોર્મલ કરવું કોઈ પણ અવસ્થાની કેવી કરી સેલ્ફ નોર્મલ સમજાય છે આ કુદરતી વસ્તુ છે આખું ભાગી ગયો તો ડોક્ટર હાલતો નથી એ નેચરલ હીલિંગ છે શું છે ખાલી નેચરલ હીલિંગ વખતે તમને બહારથી ડોક્ટર શું કરે છે સપોર્ટ આપે છે સમજાય છે કે અને આ વસ્તુ હતી પણ આ કાળ એવો થઈ ગયો કે લોકોના પૈસા જે છે એ હકના કરતા અણહકના બજાર થઈ ગયા
કેવા થઈ ગયા? એ અણહકના પૈસા કાઢવા કેમ ના? એટલા ચોરો નથી એને કહ્યું. એટલે પછી ડોક્ટર નું ઉભા કરે કેચ કેચ જ કરતો. ડોક્ટર કે તમને ગમે તે થયું હોય તમારું ખાલી ઇન્સ્યોરન્સ કાર્ડ નંબર આપી દો પછી અમારું કામ. ના સમજાય એમાં 50,000 મૂકવા કે 5,00,000 મૂકવા? તમારે ખાલી સહી કરવાની, તમારે કઈ નહીં આપવાનું, તમારે ખાલી પ્રીમિયમ બધી જ આપવાનું. ના સમજાય સમજાય છે કે નહીં? એટલે આ બધું, આ બધું નેગેટિવ છે. બધું જ અણધકું છે. કે ચોરી કરીને અણધકું ના કહેવાય, આ બધું જ અણધકું છે. સમજાય છે? એને કુદરત રિઝલ્ટ તો આપે નહીં, આવો સમજવા જોઈએ. સમજાય છે? ચોરી કરવા કરવું એને ખોટું, આ બધું જ ખોટું છે. કુદરતની ભાષામાં ઇટ ઇઝ બિયોન્ડ, ઇટ ઇઝ આ જે હ્યુમેનિટી છે એનાથી નીચે ગયેલું છે. માણસ બીજા માણસને હેલ્પ કરે, દેટ ઇઝ વી કોલ હ્યુમેનિટી. શું કીધું? ખ્યાલ આવ્યો? પણ મારી પાસે વિશિષ્ટ શક્તિ છે તો હું લોકોને વિશેષ હેલ્પ કરું, એને સુપરહ્યુમન નેચર કહેવાય. સમજાય છે? પણ મારી પાસે વિશેષ શક્તિનો એન્ગેજ કરું એ સુપરહ્યુમન ના કહેવાય. ખ્યાલ આવ્યો? એ તમારી વધારે બુદ્ધિ આવડતને જે કુદરતે આપી એને તમે લોકોને ચીટ કરવા માટે વાપરો છો. તમારે સમાજની અંદર રહેવું હોય તો નોર્મલ જીવન જીવવા માટે અને કાર્ય કરો છો એના માટે નોર્મલ પ્રોફિટ લેવાનો દરેકનો અધિકાર છે, કે તો તમારો લેવા છે. પણ લોકોને ચીટિંગ કરો એ જાણતો નથી માટે ત્યારે કુદરતે કીધું કે આ તારી જે બુદ્ધિ છે ને એ બુદ્ધિ એ ઓવરવાઇઝ થઈ ગઈ. શું થઈ ગઈ? હવે જે તને લક્ષ્મી મળશે તારા પુણ્યથી તને મળશે, પણ એની અંદર જે ચીટિંગનો પ્રોસેસ આવેગી, શું આવેગી? હ્યુમેનિટીથી નીચે ગયો. હવે આ લક્ષ્મી તને સુખ નહીં આપે, લક્ષ્મી તારી પાસે જ રહેશે, બેંકમાં જ રહેશે. શું રહેશે? ખ્યાલ આવ્યો કે નહીં? બેંકમાંથી સીધો ડોક્ટર લઈ લેશે. ના સમજાય? મેડિકલ ફિલ્ડ આટલું ફૂલ્યું પાડ્યું છે એનું એક જ કારણ છે, લોકોની પાસે અત્યારે જે લાઈફ સ્ટાઈલ છે એ મનની વચનની કાયમ એ બધી કેવી થઈ ગઈ છે? બીમાર થઈ ગઈ છે. કેવી થઈ ગઈ છે? એટલે પછી એને લગતા ડોક્ટરો, બિઝનેસ, મેડિસિન, મેન્યુફેક્ચરિંગ કંપનીઓ બધું ખુલવા માંડે. કેવા કેવા રોગ નીકળે એ તો ડોક્ટરને ખબર નથી, એવા રોગ નીકળે છે. સમજાય છે? કાળ એવું છે, વિકૃત કાળ. કેવો? આ નોર્મલ કાળ નથી, કલ્પના ના જોવા રોગ થાય. કારણ કે એવી વિકૃતિ માણસોમાં લઈને આવ્યા છે. તારી પાસે જે માસ્ટરી હોય એનો ગૌરવ થાય, કારણ કે પૈસા કમાવાનું મશીન. શું કીધું? સમજાય છે? એટલે પછી મારા અહંકાર થાય કે જો પેલા તો 10,000 બીજા મળે છે, હું તો સાહેબ એ કાંટો માર્યો, 2 મહિના પોકેટ કર્યું, 10,00,000 રૂપિયા મળી જાય, અહમ તો થાય ને. બસ આનું કુદરત સજા આવશે પછી. સ્વામીજી એક સાથે પ્રશ્ન હતો કે આજે કર્તાપણ અને માલિકીપણાથી આપણે કહીએ છીએ કર્મ ચાર્જ થાય, તો એ જરા પ્રક્રિયા સમજાવો ને. એ જરા ક્રિયાથી કર્મ બંધાતા નથી. પણ હું કરું છું એનાથી કર્મ બંધાય. હું કરું છું તે કરે છે, હું કેવું કરે છે આ મારી દ્રષ્ટિમાં છે, તો મારી કર્મ બંધાય. શું બંધાય? શું હું કરું તે કરે તેવું, આની દ્રષ્ટિ છે તો કર્મ બંધાશે. બીજું મારું છે તેનું છે અને તેવું છે એનાથી કર્મ બંધાય. શું સાયન્સ? શું એના એનું સાયન્સ છે કે કરાવે છે કુદરત અને સાધને છે કુદરત. સાધને કુદરત તો કાલી યુઝર છે કે છે
અને થઈ જાય છે ઓર બટ હાર્મફુલ થાય એનું શું કહેવાય મિથ્યાત્વ મિથ્યાત્વ